મોટાબુંદાણા ગામના 9 પાટલ યુવકોના મોત થતા આખું ગામ હિપકે ચડ્યું હતું. દુર્ઘટનાની જાણ થયા બાદ એસપી ભરાડા, પ્રાંત અધિકારી આરજે જાડેજા, ધારાસભ્ય નિમાબેન આચાર્ય અને અશોક હાથી પણ જીકે જનરલ હોસ્પિટલે પહોંચ્યા હતા. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સફેદ રણની સહેલ કરવા આવેલા રાજકોટના જેતપુર નજીક આવેલા મોટાબુંદાણા ગામના 9 પટેલ યુવકોનો મોત થતા આખું હિપકે ચડ્યું છે. ગત સાંજે 5 વાગે ભુજ નજીક લોરિયા પાસે ટ્રાવેલ્સની બસ સાથે યુવકોની ઇકો કાર ટકરાતા કારમાં સવાર તમામ 9 યુવકો મોતને ભેટ્યા હતા. દુર્ઘટનાની જાણકારી મળતા જ મોટાબુંદાણા ગામમાં જાણે વજ્રઘાત થયો હોય તેમ સૌ કોઈ આઘાતથી સ્તબ્ધ થઈ ગયું હતું. ઘરોઘર રોકકળ મચી જતા કોણ કોને સાંત્વના આપે તે જ સમજાતું ન હતું. દુર્ઘટનાની જાણ થતા મંત્રી જયેશ રાદડિયા અને સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયા પણ એક્શનમાં આવી ગયા હતા. બીજી તરફ દુર્ઘટનાની જાણ થયા બાદ એસપી એમ એસ ભરાડા સહિત ડીવાયએસપી, વિવિધ પોલીસ મથક અને બ્રાન્ચના પીઆઈ, પ્રાંત અધિકારી આરજે જાડેજા વગેરે જીકે જનરલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. મોડી સાંજે ધારાસભ્ય નિમાબેન આચાર્ય અને નગરપતિ અશોક હાથી પણ જીકે જનરલ હોસ્પિટલે પહોંચ્યા હતા. મૃતક યુવકોની ડેડ બોડીના બનતી ઝડપે પોસ્ટમોર્ટમ થાય અને તેમના પરિવારજનોને લાશ સોંપી દેવાય તે માટે મોડી રાત સુધી તંત્ર અને પ્રજાકીય પ્રતિનિધિઓ રૂબરૂ હાજર રહી કામગીરી સંપન્ન કરાવી હતી. મોડી રાત્રે મૃતક યુવકોના પરિવારજનો જેતપુરથી ભુજ આવી પહોંચતા જીકે જનરલ હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સ્વજનોના હૈયાફાટ રુદને હોસ્પિટલમાં ઉપસ્થિત સૌ કોઈના હૃદય અને આંખોને ભારેકમ બનાવી દીધા હતા. હોસ્પિટલમાં મોડી રાત સુધી ભારે ભીડ રહી હતી. જીકે જનરલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં એક સાથે 9 યુવકોની લાશોને જોઈ સૌ કોઈ હચમચી ઉઠ્યા હતા. મોડી રાત્રે તમામ યુવકોના મૃતદેહને મોટાબુંદાણા ગામે લઈ જવાયા હતા. આજે સવારે એક સાથે 9 યુવકોની અંતિમ યાત્રા નીકળી હતી. ઘેરા શોકમાં ગરકાવ ગ્રામજનો સજ્જડ સ્વયંભૂ બંધ પાડી અંતિમ યાત્રામાં જોડાયા હતા. જેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા તેમજ ધોરાજીના ધારાસભ્ય લલિત વસયાએ તમામ મૃતકોને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. વિભાઈ મનસુખભાઈ અભંગી ઉંમર વર્ષ 20, વિજય ધીરજભાઈ ડોબરિયા ઉંમર વર્ષ 22, મિલન કાંજીભાઈ કોટડિયા ઉંમર વર્ષ 22, વિપુલ અશોકભાઈ ખોખર ઉંમર વર્ષ 21, હાર્દિક રજનીકાંત બામ્બ્રોલિયા ઉંમર વર્ષ 21, ગૌરવ નથુભાઈ કોટડિયા ઉંમર વર્ષ 22, પ્રશાંત રામણીકભાઈ કાછડિયા ઉંમર વર્ષ 8, રાજવલ્લભભાઈ સેન્જેલિયા ઉંમર વર્ષ 20, જયદીપ વિઠ્ઠલભાઈ બુટાણી ઉંમર વર્ષ 21નું મૃત્યુ થયું હતું. આશરે 5-1 વાગ્યાની આસપાસ એક ભુજથી ખાવડા તરફ જતી એક લક્ઝરી બસ અને ખાવડાથી તો ભુજ તરફ આવતી એક ઇકો ગાડીની વચ્ચે લોરિયાની પાસે અકસ્માત થયો કર્યો છે. જે અકસ્માતની અંદર ઇકોમાં સવાર 9 વ્યક્તિઓ વ્યક્તિઓ અવસાન પામી કરી છે. આ લક્ઝરી બસની અંદર બીજા 5-1 મુસાફરોને પણ અકસ્માતમાં ઇજાઓ થઈ કરેલ છે. અકસ્માત તો શું છે કે સામસામે બંને ટકરાવાથી થયો કર્યો છે અને જે મૃતકો છે એ ધોરાજી તાલુકા મોટા ડુંડાળા કરીને ગામ છે ત્યાંના 9 વ્યક્તિ ત્યાંના છે, જેઓની આશરે ઉંમર 20-22-25 વર્ષની ઉંમરના 9 વ્યક્તિઓ છે. બસ એ ફેટલ એક્સિડન્ટ થયો છે એ પ્રકારનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી તપાસ અમારી ચાલુ છે. અત્યારે 9 વ્યક્તિઓની પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી ચાલુ છે અને એ લોકોના જે સગા સંબંધી છે એની પણ અમે રાહ જોઈ રહ્યા છે અને એ પછી અમે એ લોકોને કહેવા પછી ઓળખ થયા પછી એનું પોસ્ટમોર્ટમ કરાવવાના છે.